હલો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત બધાને લક્ષ કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે ખાસ મળવાનું રીઝન એ છે કે તમારા ઘણા બધા ડાઉટ્સ હતા કે આવનારી જે પાંચ તારીખે આપણે જે બેચ શરૂ કરી રહ્યા છે એ ડબલ્યુ એસ અંતર્ગત જે પણ વિદ્યાર્થી મિત્રો જે આવે છે એટલે કે જે આપણે જોતા હોય કે રિઝર્વેશન ફોર ઇકોનોમિકલી જે વિકર સેક્શનની અંતર્ગત જે આવે છે ઈડબલ્યુએસ અંતર્ગત વિદ્યાર્થીઓ તો એના માટે આવનારા પાંચ તારીખ જે છે પાંચ તારીખના દિવસે આપણે શરૂ કરીએ છીએ નવી જનરલ બેચ તો એમાં કોઈ નાના મોટા ડાઉટ્સ હોય તો અહીંયા જરા ધ્યાનથી આપણે વિડીયો જોઈશું જેથી કહેવાય કે ક્લિયર થઈ જાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ પણ મહત્ત્વનું જે છે કે આવનારી પાંચ તારીખે જે આપણે બેચ શરૂ કરી રહ્યા છીએ ઈડબલ્યુએસ અંતર્ગત જે આવતા વિદ્યાર્થીઓ માટે તો એના માટે આપણે ટાઈમ સવારે સાત વાગ્યાનો રહેશે સાથે સાથે એમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા તમારે લાવવાના રહેશે પહેલાં તો એ કે આ બેચ જે છે તદ્દન ફ્રી જે છે કે જે અહીંયા આપણા જે ભાવનગરની અંદર લક્ષ કેરિયર એકેડમી સાથે તમે જે જોડાવશો તો અહીંયા તમને ફ્રી માર્ગદર્શન અને ફ્રી જે છે બેચ કરાવવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આવનારી કોઈ પણ એક્ઝામ હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં એ દરેકની અંદર તમને કામ લાગશે આ જે છે જનરલ આપણે નવી બેચ જે ફ્રી બેચ શરૂ કરીએ છીએ એ તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ધ્યાને એ લઈએ કે આ જે આપણે બેચ શરૂ કરી રહ્યા છીએ એની અંતર્ગત તો જે ધ્યાને લેવા જેવું છે મહત્વના જે મુદ્દાઓ એ જોઈએ આપણે તો જો જ પ્રમાણમાં એડમિશન બાકી છે એટલે કે હવે એડમિશન બધાય પૂર્ણ થવાના આરે છે આજે લાસ્ટ દિવસ જે છે એનો ઓકે તો વિદ્યાર્થી મિત્રો વહેલી તકે જે છે તમે તમારું જે છે એ નોંધણી લઈ શકો સાથે સાથે બેચની વિશેષતા એ ખાસ ધ્યાને લેવાની છે હવે એડવાન્સમાં તો કોઈ જે છે ફી થતી એમ આ આ મુખ્ય લેવું બેચ જે છે એ જનરલ બેચ જે છે જનરલ બેચ એ તદ્દન જે છે એ મફત છે હું છે વિદ્યાર્થી મિત્રો તદ્દન મફત છે એટલે આની અંદર કોઈ તમારે જે છે ફી ભરવાની થતી નથી એટલે તદ્દન આ બેચ મફત છે સાથે સાથે જે છે પાંચ નવ થી આપણે શરૂ કરીએ છીએ આ બેચ સવારે સાત થી જે છે એ શરૂ થશે આ બેચ અને અઢી કલાક જે છે એનું તમારે કોચિંગ રહેશે લેક્ચરસ રહેશે ટેસ્ટ રહેશે સાથે સાથે અહીંથી જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણા ક્લાસ ઉપરથી જે છે તમને ડેલી ટેસ્ટ લેવામાં આવશે તમારી વીકલી જે છે એ ટેસ્ટ લેવામાં આવશે સો માર્ગની સાથે સાથે જે એસએમએસ દ્વારા તમારા વાલી તમારા જે ગાર્જિયન્સ હોય એને જે જણાવવામાં આવશે કે તમારું કેવું માર્ગ તમારું કેવું જે છે આગળનું જે છે આયોજન છે સાથે સાથે નિષ્ણાત ફેકલ્ટી દ્વારા જે આખે આખું તમને માર્ગદર્શન આપવામાં આવશે આવનારી બેચની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે જોતા હોય તો આપણા બંધારણ જે છે બરાબર એની અંદર તમારે ખાસ બહુ અનુભવી નિષ્ણાત એવા પંડ્યા સર્જે છે સાથે સાથે આપણે ગુજરાતી વ્યાકરણની ચર્ચા કરીએ તો ડોડિયા સર્જે છે ગુજરાતી સાહિત્યની ચર્ચા કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો ગઢવી સર્જે છે સાથે સાથે સાંસ્કૃતિક વારસાની ચર્ચા કરીએ તો ભટસર છે કરણ પણ એ સાથે સાથે લેશે ભૂગોળની અંદર છે મેથ્સ નિષ્ણાંતની અંદર તો તમે ઓળખો છો ભાવનગરની અંદર જે કાજી સર જે છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કે અન્ય બધાય જે પણ વિષયો છે કોમ્પ્યુટર્સ જે છે અર્પિત સર લેશે ઇતિહાસ જે છે એ આખે આખું મારા અંડરમાં આવે છે આ ઉપરાંત જે જીકેજીએસના અમુક મહત્વના જે મુદ્દાઓ જે છે જે દરેક એક્ઝામની અંદર તમને દેખાય છે એવા મુદ્દાઓ સનત સર જે છે તમને કવર કરાવશે ઉપરાંત જે છે વિદ્યાર્થી મિત્રો જે અમારી લક્ષ્યની મેનેજમેન્ટ ટીમ તમારી સાથે ડે ટુ ડે જોડાયેલી રહેશે અમારા બેચની અંદરની અંદર જે છે જે પણ સુપરવાઇઝર એ તમારી દેખરેખ રોજ રોજ બરોજ રાખશે એનું તમને નાનું મોટું માર્ગદર્શન આપશે કોઈ કદાચ પ્રશ્ન હોય ડિફિકલ્ટીસ હોય તો અમારા ફેકલ્ટીઓ જે છે તમને કહેવાય કે જ્યારે ફ્રી ટાઈમની અંદર કહેવાય કે ઓફિસની અંદર મળશે તો એ પણ તમને સોલ્વ કરાવશે તો વિદ્યાર્થી મિત્રો જે છે સાથે સાથે એ પણ બધા ધ્યાને લેવું કે મટિરિયલ્સ ખાસ પાઠ્યપુસ્તક પણ અહીંથી આપવામાં આવશે સાથે સાથે ક્લાસ દ્વારા જે તૈયાર કરાયેલું જે અગત્યનું જે મટિરિયલ્સ જે છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ઉપરાંત એ પણ બધા ધ્યાને લેવું કે ક્લાસરૂમના જે સમયગાળો પૂર્ણ થશે એ પછી જે આપણા ક્લાસ ખાલી હોય તો એની અંતર્ગત તમને ફ્રી રીડિંગ રૂમ પણ અવેલેબલ થઈ જશે આ ઉપરાંત જે આપણે જે ઓનલાઈન એપ્લિકેશન્સ જે છે આપણા લક્ષ્ય ડિજિટલ કોચિંગની એલસીએની તો એની અંતર્ગત જે છે કોર્સ તમને પણ એલાઉડ કરવામાં આવશે અમુક કોર્ષ તમને ફ્રી એલાઉડ કરવામાં આવશે સાથે સાથે એ પણ બધાય લેવું કે આ લાભ જે છે કોને મળી શકે તો એની અંતર્ગત ઈડબ્લ્યુ એસ જે વિદ્યાર્થી મિત્રો જે છે એને આ લાભ મળવાપાત્ર છે અને બધાય મળવા લેવું કે આ લાભ કોને ન મળી શકે તો આ કેટેગરી બહાર જે વિદ્યાર્થી મિત્રો આવતા હોય સાથે સાથે આ લાભ જેને એક વખત લઈ લીધો હોય આ યોજનાનો સ્કોલરશિપનો તો એ મળવાપાત્ર પાત્ર થતો નથી કારણ કે આયોગ સાથે જે છે ઓકે એ આખે આખું જે આપણે બાયોમેટ્રિક રીતે જે છે જોડાયેલા રહીશું ફિંગરપ્રિન્ટ ફેસ જે છે દ્વારા ફેસ પ્રિન્ટ પણ આપણે લઈશું સાથે સાથે જે છે વિદ્યાર્થી મિત્રો આની અંદર કોઈ ફી જે છે એ લેવામાં આવશે નહીં ઓકે હવે વિદ્યાર્થી મિત્રો બધાએ ધ્યાને એ પણ લેવું કે આવનારી જે છે અથવા જે એક્ઝામની આપણે તૈયારી કરશું એમ આવનારા સમયની અંદર એ પહેલાં હું તમને એ પણ થોડીક ચર્ચા કરી દઉં કે આપણા ક્લાસીસ જે છે આપણું જે સંસ્થા જે છે ઓકે એની અંતર્ગત આમ તો તમને ખ્યાલ જ છે ભાવનગરની અંદર જે છે સૌથી જૂનામાં જૂની સંસ્થા ઓકે શૈક્ષણિક સંસ્થા એટલે આપણી લક્ષ કેરિયર એકેડમી જેની અંતર્ગત આખા ગુજરાતની અંદર જે છે આપણો પરિવાર જોડાયેલો છે સાથે સાથે સાત હજાર પ્લસ કર્મચારીઓ હાલની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો એ ગુજરાતની અંદર જે છે એ કહેવાય કે પોતાની ફરજ નિભાવી રહ્યા છે હમણાં જે ગઈ ભરતી જે છે એક્ઝામ્પલ તરીકે એ એસઆઈ પીએસઆઈની ખાતાકીય પીએસઆઈની તો એની અંતર્ગત ટોટલી એકોતેર જેટલા અધિકારીઓ અહીંથી કહેવાય કે વ્યવસ્થિત માર્ગદર્શન લઈ અને આગળ વધ્યા છે સાથે સાથે એમપે ડબલ્યુ આપણે ચર્ચા કરીએ તો અંદાજીત સાડા ત્રણસો પ્લસ જે છે વિદ્યાર્થી મિત્રો અહીંથી માર્ગદર્શન લીધું છે અને પોતે વેરિફિકેશનમાં નામ પણ છે એમનું આ ઉપરાંત જે છે હવે વિદ્યાર્થી મિત્રો જે એ પણ નિમણૂક આપણને જે બાકી છે સ્ટાફ નર્સ જે છે લેબ લેપટેકની એક્ઝામ જે છે સાથે સાથે જે છે જેને આપણે કહી શકીએ કે મુખ્ય સેવિકાની એક્ઝામ જે છે તો બધા વિદ્યાર્થી મિત્રોને નિમણૂક આપવાની બાકી છે તો એ જે છે ઘણા બધા જોડાયેલા છે ઓકે સાથે સાથે એ પણ બધાય ધ્યાને લેવું કે બાર પાસ આની અંદર મહત્વનું રહેશે કારણ કે બાર પાસ જે છે એની અંદર સાહીઠ ટકા હોવા એ જરૂરી છે કારણ કે સાહીઠ ટકાથી તમારે નીચે હશે તો આ યોજના આ લાભ તમને મળવાપાત્ર નથી એમ ઓકે એટલે દરેક વિદ્યાર્થીને ખાસ ધ્યાને લેવું એવા વિદ્યાર્થીઓ તો આપણો સંપર્ક કરે અથવા એવા વિદ્યાર્થીઓ રૂબરૂપ આવીને મળી જાય કે જેને સાઠ ટકા ઉપરથી માર્ક છે ની અંદર ઓકે તો એ બધાય ખાસ ધ્યાન લેવું એ એનો ક્રાઇટેરિયો છે બાકી બીજું કોઈ તમારે આની અંદર કોઈ વધારે જે છે એ પ્રકારનું કહેવાય કે ડોક્યુમેન્ટ્સ કેવું આપવાનું થતું નથી જો નોર્મલી રીતે આપણે જ્યારે વેરિફિકેશનની અંદર ડોક્યુમેન્ટ આપણે જ્યારે જમ તમે આવો છો ત્યારે લાવવાના જે નોર્મલી જે ડોક્યુમેન્ટ છે એ એમ જોડાયેલા છે એટલે કે ખાસ કરીને કહેવાય કે આધાર કાર્ડ જે છે બરાબર બધાનું આઈડી પ્રૂફ જરૂરી છે સાથે સાથે બિન અનામત વર્ગનું જે પ્રમાણપત્ર એ કહેવાય કે ડબ્લ્યુ એસ અંતર્ગત આવતા હોય એનું પ્રમાણપત્ર ખાસ જરૂરી છે અથવા એવું બની શકે કે પ્રમાણપત્ર તમારું બિન અનામતનું જે છે વર્ગનું કહેવાય કે એનું વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો ટૂંક સમયની અંદર નવું કહેવાય કે રિન્યૂ કરાવી અને તમે જે છે અને જમા કરાવી શકશો સાથે સાથે આવકનું પ્રમાણપત્ર એ પણ જરૂરી છે કારણ કે જેની આવક આઠ લાખથી નીચે જે છે ઓકે એ દસ ટકા અંતર્ગત એ ડિલિવરેશનમાં આવે છે તો એ પણ બધા ધ્યાને લેવું રહેણાંકનો દાખલો ખાસ ત્યાર પછી જે છે ઉંમરનો પુરાવો કોઈ પણ તમારી પાસે હોય તમારા કહેવાય કે જન્મ તારીખનો દાખલો હોય સાથે સાથે એવું કહી શકીએ કે તમારું જે લિવિંગ સર્ટિફિકેટ હોય તો એમાં પણ હોય છે સાથે સાથે ધોરણ બાર અને ધોરણ દસ અંતર્ગત જે તમારી માર્કશીટની જે નકલ એ જરૂરી રહેશે સાથે સાથે બેંક જે પણ તમે જે પણ વિદ્યાર્થી મિત્રો આ એપ્લાય કરે છે જે વિદ્યાર્થી મિત્રો ક્લાસી આવે છે તો એના માટે બેંક પાસબુક એ પોતાની જ હોવી જરૂરી છે ઓકે અને આ યોજનાનો લાભ લીધો હોવો જોઈએ નહીં એ બધાય ધ્યાને લેવાનો છે તો આઈ થિંક કે તમારા નાના નમરા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે અને સાથે સાથે એ પણ ધ્યાને લેવું કે આજે લાસ્ટ ડિબેટ છે અને કારણ કે હવે એડમિશન પૂર્ણ કરીએ છીએ અમે ઓકે એટલે વધારે કોઈ જે છે તમને કહેવાય કે એ પણ બધા ધ્યાને લેવું ઓકે હવે જો કે લિવિંગ સર્ટિફિકેટ જન્મનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ જે છે એ અવશ્ય જરૂરી રહેશે આ દરેક ડોક્યુમેન્ટ્સ તમારે જ્યારે સંસ્થા પર આવો છો એટલે એ પહેલી વખત ઓરિજિનલ લઈને આવવાના છે ઓકે પછી જે છે વેરિફિકેશન તમારું કમ્પ્લીટ થઈ જશે પછી તમને શું પરત કરવામાં આવશે અને સાથે સાથે તમારું બાયોમેટ્રિક રીતે લેવામાં આવશે તો એમાં ખાસ ધ્યાન લઈએ આપણે કે દર રોજે રોજ તમારે હાજર રહેવું પડશે જે વિદ્યાર્થી મિત્રો રોજેરોજ હાજર રહી શકે છે એવા વિદ્યાર્થી મિત્રો સંસ્થાનો સંપર્ક કરે અને આવનારી જે એક્ઝામ જે છે એની અંદર તમારી સામે નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સંસ્થા પર આવે છે તો એ તમારો એક ગોલ તમારો એક ટાર્ગેટ લાઈન આવવા જોઈએ કે આપણે હવે એક્ઝામ ક્લિયર કરવા માટે જઈએ છીએ ઓકે અથવા ટાઈમ વેસ્ટ કરવા માટે કે તમે રોજ રોજ ન આવી શકતા હોય ટાઈમ ટુ ટાઈમ ન પહોંચી શકતા હોય સાત વાગે ફરજિયાત જે છે ક્લાસમાં તમારી હાજરી હોવી જરૂરી છે ઓકે આ ક્રાઇટેરિયામાં જે લોકો નથી આવતા એ લોકો કહેવાય કે સંપર્ક ન કરે કારણ કે ફોટો તમારો ટાઈમ પણ ન બગાડે ઓકે વિદ્યાર્થી મિત્રો તો એટલું બધાય ખાસ તમારે ધ્યાને લેવાનું છે અને હવે ખાસી કે વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશપત્ર તમને આપવામાં આવશે એડમિશન ફોર્મ તો આજ સાંજ સુધીની અંદર આ કહેવાય કે તમારે કમ્પ્લીટ રીતે સંસ્થાનો સંપર્ક કરવાનો છે આ ઉપરાંત હજી પણ કોઈ તમને ડાઉટ્સ હોય તો વિદ્યાર્થી મિત્રો આ જે નંબર છે એક્યાશી અઠ્યાવીસ ઓગણ સિત્તેર સિત્તેર આ ઉપરાંત જે છે એક્યાસી અઠ્યાવીસ ઓગણ સિત્તેર એકોતેર ઉપર તમે જે છે કહેવાય કે સંપર્ક કરી શકો છો કોઈ પણ હજી પણ ડાઉટ રહી ગયો હોય તો વિદ્યાર્થી મિત્રો ઓકે તો આશા રાખો કે એટલું તમને સમજાઈ ગયું છે મળીએ જય હિન્દ જય ભારત